પ્રદર્શક મિત્રો, બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે, જેનું હજી નામ આપવામાં નથી આવ્યું. આ વાવાઝોડું 22 તારીખ દરમિયાન વધારે ઘાતક બની શકે તેવી શક્યતાઓ છે, જેના કારણે ભારતના કેટલાક વિસ્તારોની અંદર વધારે વધારે અસર થવાની શક્યતાઓ છે. તો મિત્રો, વાત કરીએ કે આ અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું છે તેની ગુજરાત પર કોઈ ભારત પર કોઈ અસર થવાની છે? તો દર્શક મિત્રો, હાલમાં આ વાવાઝોડું તેજ નામનું વાવાઝોડું છે, યનમ અને ઓમન તરફ જવાની હવામાન નિષ્ણાતો દ્વારા દાખવવામાં આવ્યું છે કે આ વાવાઝોડું એ વિસ્તારોની અંદર ત્રાટકશે. ગુજરાત કે ભારતના કોઈ પણ વિસ્તારોની અંદર તેની અસર જોવા મળશે નહીં. ગુજરાતના કે ભારતના કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદ આવવાની પણ શક્યતાઓ ખૂબ જ ઓછી છે. તો આ વાવાઝોડું છે, આપણે જોઈએ કે બંગાળની ખાડીની અંદર સક્રિય થયું છે, તેના કારણે ગુજરાતની અંદર કોઈ અસર થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. તમે જોઈ શકો છો આ વાવાઝોડું પણ ગુજરાતથી અંતર ખૂબ જ વધારે હોવાથી ગુજરાતની અંદર કોઈ પણ અસર થશે નહીં. આ વાવાઝોડું કઈ દિશા તરફ જશે તેની પણ અપડેટ મેળવીએ. 22 તારીખ દરમિયાન વધારે રૂપ ઉગ્ર રૂપ ધારણ કરી અને ધીમે ધીમે બંગાળ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. લગભગ આ ઓડિશાના વિસ્તારો તરફ આગળ વાવાઝોડું ટકરાઈ શકે તેવી શક્યતાઓ છે. તમે જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું ઉગ્ર બનીને આગળ વધશે અને તેના કારણે ગુજરાત તરફ તો લગભગ કોઈ અસર નહીં થઈ, પણ ભારતના લગભગ વિસ્તારોની અંદર હાનિ પહોંચાડી શકે તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડું હજી પછી સક્રિય થયું નથી. હવામાન નિષ્ણાતો દ્વારા માત્ર આગાહી કરવામાં આવી છે, રૂટ નક્કી કરવામાં આવશે કે આ વાવાઝોડું કેવી રીતે બનશે, પછી કેવી રીતે આગળ વધશે અને કેટલું ઘાતક બનશે. હજી આ વાવાઝોડાની કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે વાવાઝોડાની સ્પીડ કેટલી છે, આ કઈ વિસ્તારોની અંદર ટકરાશે. લગભગ ઓડિશા અત્યારે બનાવી રહ્યું છે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર ઉગ્ર થઈને ત્રાટકી પડશે તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડું પણ તમે જોશો કે મજબૂત બને તેવી શક્યતાઓ છે. 25-26 તારીખ દરમિયાન આ પશ્ચિમ બંગાળ, ઓડિશા તેની સાથે બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડું જઈ શકે તેવી શક્યતાઓ છે. આ મેપ પ્રમાણે જોઈએ તો તેના કારણે બીજા કોઈ વિસ્તારોની અંદર છે નહીં. વાવાઝોડું સક્રિય થયું હતું, તેણે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે અને આ વાવાઝોડું હવે ગતિમાન થયું છે. આ વાવાઝોડું કઈ દિશા તરફ જવાનું છે, ગુજરાત ઉપર તેની શું અસર થશે, કોઈ વરસાદ આવશે કે નહીં, કેટલો ખતરો છે, આ સંપૂર્ણ અપડેટ આજે વિડીયોના માધ્યમથી મેળવવાના છીએ. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો દર્શક મિત્રો, આજે 22 તારીખ છે, 22 તારીખ અને બપોરના સમયે વાત કરીએ તો અરબી સમુદ્રની એકદમ મધ્યના વિસ્તારોની અંદર આ વાવાઝોડું અત્યારે ચક્રવાત ફરી રહ્યું છે અને આ વાવાઝોડું અત્યારે ગુજરાત ઉપર આવવાનો કોઈ ખતરો દેખાતો નથી, પરંતુ વળાક લઈને આવે તો હવામાન નિષ્ણાતો દ્વારા એક રૂટ જાહેર કરવામાં આવ્યો છે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ જવાનું છે. તો દર્શક મિત્રો, આ વાવાઝોડું પહેલાં અહીં કંઈક બન્યું હતું અને ધીમે ધીમે આવી રીતે આગળ વધવાનું છે અને તે યમન અને ઓમાનના વિસ્તારો તરફ ત્રાટકી પડે તેવી શક્યતાઓ છે. આ વિસ્તારની વાત કરીએ તો આ યમનનો વિસ્તાર છે અને આ ઓમાનનો વિસ્તાર છે, પરંતુ તે પહેલાં આ 22 તારીખે બપોરના સમયે આ વાવાઝોડું તમે જોઈ શકો આડીબુહ નામનું એક ટાપુ છે તે વિસ્તારોની અંદર ભારેથી ભારે તબાહી મચાવી રહ્યું છે. ટાપુ ઉપર લોકોનો વસવાટ પણ થાય છે, પરંતુ આ વાવાઝોડું તમે જોઈ શકો છો ટાપુની સરખામણીએ ખૂબ જ મોટું હોવાથી આ વાવાઝોડું તે ટાપુને વેરવિખેર કરી નાખે તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડાની ગતિની વાત કરીએ તો હાલમાં લગભગ આ વિસ્તારોની અંદર જ્યાં મેન તેની આંખ છે ત્યાં લગભગ 115-150 સુધીની હોઈ શકે છે, પરંતુ વાવાઝોડું જ્યાં સુધી સમુદ્રની વચ્ચે હશે ત્યાં સુધી તેની ગતિમાં સતત વધારો રહેશે. જમીન સાથે જ્યારે ટકરાશે ત્યારે તેની ગતિમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ છે. તમે જોઈ શકો છો અત્યારે 22 તારીખ દરમિયાન આ વિસ્તારોની અંદર હશે અને ત્યારબાદ 23 તારીખ દરમિયાન આ યમન અને ઓમાનના વિસ્તારોની અંદર ટકરાઈ શકે તેવી શક્યતાઓ છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે મેપની મદદથી સમજીએ તો આ વાવાઝોડું કેવી રીતે આગળ વધે છે. આ વાવાઝોડું ધીમે ધીમે હવે અત્યારે આગળ વધી રહ્યું છે. તમે જોઈ શકો તેની ગતિની અંદર ખૂબ જ ધીમે ધીમે વધારો થાય છે, આગળ વધે છે, પરંતુ 23 તારીખ દરમિયાન યમન અને ઓમાનના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ત્રાટકી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ તેજ વાવાઝોડું છે તે ધીમે ધીમે અત્યારે યમન અને ઓમાનના વિસ્તારો તરફ જવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અત્યારે 23 તારીખના સવારના સમયે વહેલી સવારે આ યમન અને ઓમાનના વિસ્તારો ઉપર ત્રાટકી પડશે અને ત્યારના વિસ્તારોની અંદર ભારેથી ભારે તબાહી મચાવી તેવી શક્યતાઓ છે, કારણ કે આ વિસ્તારોની અંદર ભારેથી ભારે પવન હોવાના કારણે આ વિસ્તારોની અંદર ખૂબ જ તબાહી મચવાની શક્યતાઓ છે. તો દર્શક મિત્રો, વાત કરીએ કે આ વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર કોઈ અસર થવાની શક્યતાઓ ખરી, તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો અત્યારે આ ઓમાન અને યમનનો વિસ્તાર છે અને આ વાવાઝોડું આ વિસ્તારોની અંદર કંઈક ફરે છે, પરંતુ ગુજરાત આપણું એટલું છે, આગું છે અને એનો તમે ડિસ્ટન્સ જોઈ શકો છો કેટલું અંતર છે. તો ગુજરાતની અંદર આ વાવાઝોડાના લીધે કોઈ પણ પ્રકારની અસર પણ થવાની નથી, ગુજરાતની અંદર વરસાદ પણ નથી આવવાનો, તો હાલમાં કોઈ પણ પ્રકારની માવઠાની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી નથી. તો ગુજરાતની અંદર લગભગ કોઈ પણ પ્રકારની અસર થવાની શક્યતાઓ નથી. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ